નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા ફરી વખત આપનું સર્વોપરિ સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ચર્ચા કરીએ તો છેલ્લે આપણી ચર્ચા હતી, પહેલા આપણે એને યાદ કરીએ તો આપણે એવું કહેતા હતા કે વિભાજ્યતાની ચાવી. વિભાજ્યતાની ચાવીઓ છે એમાં કઈ કઈ વિભાજ્યતાની ચાવીઓ હતી, એના માટે આપણે એક શોર્ટ ટ્રીકમાં યાદ રાખીએ કે કેવી રીતના. તો જેમ કે પહેલી હતી આપણા માટે કઈ, તો કે બેની. બેની વિભાજ્યતાની ચાવી હતી તો આપણે એવું હતું, બે ચાર છ આઠ કે શૂન્ય, આવું યાદ રાખશો. પછી ત્રણ માટે તો કે અંકોનો સરવાળો, ત્રણ અને નવ બંને માટે આપણે આવું યાદ રાખશું, અંકોનો સરવાળો. શું યાદ રાખશું? અંકોનો સરવાળો. પછી ચાર માટે આપણે એવું યાદ રાખશું, છેલ્લા બે નો ભાગાકાર. છેલ્લા બે નો ભાગાકાર. પાંચ માટે આપણે શૂન્ય કે પાંચ, આવું યાદ રાખશું. છ માટે તો કે એમાં તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, શું હતું? બે અને ત્રણ હતી, બે અને ત્રણ હતી, એ તમે અગાઉથી યાદ રાખેલી હોય એટલે તમને આવડી જાય. પછી સાત ની હતી નહીં, આઠ ની ચાવી, તો એમાં છેલ્લા ત્રણ અંક યાદ રાખશો. નવ ની ચાવી તો આવી જ ગઈ છે. દસ ની ચાવીમાં તો તમને ખબર જ છે માત્ર શૂન્ય યાદ રાખશું. અને અગિયાર ની ચાવીમાં આપણે આવું યાદ રાખશું, જમણી બાજુ એક કી ઓછા બે કી, તફાવત શૂન્ય કે અગિયાર થી વિભાજ્ય સંખ્યા, અગિયાર થી વિભાજ્ય સંખ્યા. બસ આ તમારે શું છે તો કે શોર્ટ ટ્રીકમાં યાદ ચાવી યાદ રાખવા માટેની રીત છે. જેમ કે બે ની ચાવી હોય તો શું યાદ રાખવાનું તમારે? તો કે બે ચાર છ આઠ કે શૂન્ય હોવા જોઈએ. શું હોવા જોઈએ? એનો એકમનો અંક છે બે ચાર છ આઠ કે શૂન્ય હોવો જોઈએ. અહીંયા આપણે ખાલી એટલું લખી નાખીએ, એકમનો અંક, એટલે આપણને યાદ છે કે એકમના અંક માટે જ આપણે આ યાદ રાખવાનું છે, બધા અંક નહીં, એકમનો અંક જ. પછી ત્રણ અને નવ માટે તો કે અંકોનો સરવાળો છે. જો આપણે ત્રણ વડે ભાંગી શકતા હોય તો એ ત્રણ વડે આખી સંખ્યા વિભાજ્ય હોય, જો અંકોના સરવાળને નવ વડે ભાંગી શકતા હોય તો નવ વડે વિભાજ્ય હોય, એટલે એના માટે માત્ર અંકોનો સરવાળો. ચાર માટે તો કે છેલ્લા બે નો ભાગાકાર કરતા હોય અને જો એ ચાર વડે નિશેષ ભાગ્ય હોય તો એ આખી સંખ્યા ચાર વડે ભાગ્ય હોય. પાંચમાં આપણે એવું યાદ રાખીએ કે માત્ર એનો એકમનો અંક, વળી પાછું અહીંયા યાદ રાખશું, એકમનો અંક, એકમનો અંક કેવો હોવો જોઈએ? શૂન્ય કે પાંચ. શૂન્ય કે પાંચ હોય તો આપેલી સંખ્યાને આપણે શું કરતા હોઈએ છીએ? પાંચ વડે નિશેષ ભાંગી શકતા હોય. છ માટે તો કે બે ને ત્રણ બંને વડે ભાજ્ય હોય તો જ આપણે શું કરીશું? તો કે તો જ છ વડે ભાજ્ય હોય. આઠ માટે તો કે છેલ્લા ત્રણ અંક નો ભાગાકાર. દસ માટે તો કે માત્ર શૂન્ય યાદ રાખશું. અને અગિયાર માટે તો કે જમણી બાજુથી એક થી અને બે થી નો તફાવત, માઇનસ અને તફાવત કેવો હોવો જોઈએ? શૂન્ય કે અગિયાર થી વિભાજ્ય સંખ્યા, એટલે કે અગિયાર થી ભાંગી શકાય એવી સંખ્યા હોય તો જ આપણને શું મળે છે? તો કે અગિયાર વડે ભાંગેલી સંખ્યા, અગિયાર વડે ભાંગી શકાય છે. તો આ હતું આપણા માટે શું? તો કે ચાવીઓને એકદમ ઝડપથી યાદ રાખવા માટેની નાનકડી એવી રીત, ઝડપથી કેમ યાદ રાખવી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે એને આગળ વધારીએ અને આપણે આપણું સ્વાધ્યાય શરૂઆત કરીએ. તો સ્વાધ્યાય
સ્વાધ્યાય 3.3 જેનો દાખલો છે પહેલો. દાખલા પહેલામાં તમે જુઓ તો તમને એવું કીધેલું છે કે વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કરી અને નીચેની કઈ સંખ્યા 2 વડે 3 વડે 4 વડે 5 વડે 6 વડે 8 વડે 9 વડે 10 વડે અને 11 વડે વિભાજ્ય, મતલબ કે આપણને જે સંખ્યાઓ આપેલી હતી વિભાજ્યતાની ચાવીઓની, એ જ વિભાજ્યતાની ચાવીઓનો હવે આપણે બરોબર એનો ઉપયોગ કરવાનો છે. સંખ્યા આપેલી છે અહીંયા, પછી અહીંયા વિભાજ્યતાની ચાવી લખી છે 2 3 4 5 6 8 9 10 અને 11. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં પહેલો અંક તમને આપેલો છે તો કે 128. જોઈએ એને કેવી રીતે હા ના લખેલું છે. હવે 128 છે, તો 128 હવે 2 વડે વિભાજ્ય છે કે નહીં એને યાદ રાખવા માટે આપણે તમને કીધું કે જો સૂત્ર ક્યાંય બાજુમાં રાખેલી છે મેં કે 2 છે એના વડે વિભાજ્ય માટે શું જોવું પડે, એમનો એકમ નો અંક કેવો જોઈએ, 2 4 6 8 કે 0, તો એનો એકમ નો અંક ચેક કરો. એકમ નો અંક કેટલો છે? 8. તો 8 છે એ 2 ની વિભાજ્યતાની ચાવીમાં આવે છે. તો કે હા, તો આપણે કહી શકશું કે 2 વડે વિભાજ્ય છે. તો કે હા, તો સીધો આપણે એને હા લખી નાખ. ભાગાકાર કરવાની જરૂર છે નહીં, ચેક કરવું હોય તો તમે ભાગાકાર કરીને કરી શકો છો. હવે 3 માટે જોઈએ તો 3 માટે આપણે શું લીધું હતું? અંકોનો સરવાળો. 3 ની વિભાજ્યતાની ચાવી છે એમાં આપણે એવું લીધું હતું, શું? તો કે અંકોનો સરવાળો. તો હવે અંકોનો સરવાળો કરો. 1 2 ને 8 છે, તો 1 ને 2 3 3 ને 8 11. હવે 11 છે, 11 ને 3 વડે ભાગી શકાય કે નહીં એના માટે તમારે નાનકડો ભાગાકાર કરવો પડે. પણ એ તમે ઘડી વાંખો ખો બોલો 11 એટલે એમાં આવી જાય. માનો કે 3 1 3 3 2 6 3 3 9, 3 3 9 ને 3 4 12, એટલે કે 9 થી સીધા કેટલા આવે છે? 12 આવે છે. એટલે 11 વચ્ચે આવી ગયા તો એ 11 ભાંગી શકાતા નથી, શેષ વધે છે. તો એનો મતલબ એમ કહી શકાય કે સર, આના સરવાળાને તમે 3 વડે ભાંગી શકતા નથી, તો આપેલી સંખ્યાને પણ 3 વડે ભાંગી શકાય નહીં. તો અહીંયા પાડશું આપણે ના, અહીંયા પાડશું આપણે ના. તો ચેક કરીએ 3 માટે 1 2 8 સરવાળો આવ્યો તો 11. હવે 11 છે એને તમે 3 વડે ભાગી શકો કે ના? 3 3 ને 9 બાદબાકી કરો તો અહીંયા વધે માત્ર 2. આ શેષ વધે છે. શું વધે છે? શેષ વધે છે. મતલબ કે તમે આપેલી સંખ્યાને પણ, એટલે કે 128 ને પણ તમે નિશેષ ભાગી શકતા નથી 3 વડે. તો અહીંયા કણે પાડી આપણે ના. હવે તો કે હવે જોવાનું છેલ્લા 2 અંક. તેના માટે 4 માટે, 4 માટે આપણે જોવાનું હતું છેલ્લા 2 નો ભાગાકાર. છેલ્લા 2 નો ભાગાકાર, છેલ્લા 2 કોણ થાય? 28. તો 28 છે એનો આમ ભાગાકાર કરો 4 વડે. 4 7 ને 28 0 0 આવી ગયું, બરોબર છે? 4 વડે ભાંગી શકાય છે. તો કે હા. બસ પાછી આગળ કઈ જોવાનું છે નહીં, આગળ બીજું કોઈ જોવાની જરૂર જ નથી. હવે 5 માટે, તો 5 માટે જોતા હતા આપણે એનો એકમનો અંક. એકમનો અંક કેવો હોય? 0 કે 5? તો કે 0 કે 5 નથી. તો કે ના. તો કે અહીંયા પાડી દો ના. હવે જો 6 ની વિભાજ્યતાની ચાવી, એના માટે તમારે એકદમ સાદી અને સરળ રીતે યાદ રાખવાની છે કે જો આ 2 અને 3 માં હા આવી હોય, બંનેમાં હા હોય, તો જ તમારે 6 માં હા પાડવાની રહે. કેમ? કેમ કે આપણે યાદ રાખીશું 6 ની ચાવીમાં શું હતું? તો કે 2 અને 3 બંને વડે જો ભાજ્ય હોય, એટલે કે બંનેની જો સંખ્યા હોય, 2 વડે તો ભાંગી શકાય છે ને, પણ 3 વડે ભાંગી શકાતા નથી. મતલબ કે કોઈ 1 વડે ભાંગી શકાય છે, 1 વડે ભાંગી શકાતા નથી. તો અહીંયા 6 ની વિભાજ્યતાની ચાવીમાં આવશે ના. ક્યારે હા આવશે? જો 2 અને 3 ની ચાવી બંનેમાં હા આવે, તો ને તો જ તમારે 6 ની વિભાજ્યતાની ચાવીમાં હા પાડવાની છે.
હવે આઠ આઠ માટે તો તમારે શું કરવું પડશે? તો કે સીધો ભાગાકાર સિવાય કોઈ વિકલ્પ છે નહીં, કેમ કે એમાં ત્રણ અંક હતા, તો ત્રણ જ અંક આપેલા છે આપણે, તો એ ત્રણે ત્રણ અંકનો આપણે શું કરવો પડે? તો કે ભાગાકાર કરવો પડે. ભાગાકાર કરો તો તમને શું મળે છે? તો કે આમાં જવાબ આવશે હા, આમાં જવાબ આવશે હા. તો કે 128 છે એને તમે 8 વડે ભાગી શકો છો. પછી 9, તો 9 માં આપણે એવું યાદ રાખ્યું તું શું? તો કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો ને જો તમે 9 વડે, તો કે 11 રહ્યા હતા તો 11 ને હવે આપણે 9 વડે ભાગવાના. જો 9 વડે ભાગી શકતા હોય તો આપણે એને હા કરવાની, નહીતર ના. તો એમાં પણ જવાબ આવો જ આવશે, તો એમાં પણ આવશે ના. આમ જોવા જઈએ તો 3 ની ચાવીમાં હા આવે, તો 9 ની ચાવીમાં હા આવે. આગળ આગળ જોઈએ તો 10 ની ચાવી, 10 ની ચાવીમાં એવું હતું કે એકમનો અંક કેવો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ. તો અહીંયા એકમનો અંક છે 8 છે, શૂન્ય નથી, તો સીધી પાડી દો ના. 11 ની ચાવી જોઈએ આપણે, એ બહુ અગત્યની હતી, ખબર છે ને કે થોડીક અઘરી હતી, લાંબુ લાંબુ કઈ પ્રોસેસ આપેલી છે. એક કી સંખ્યા અને બે કી સંખ્યાનો સરવાળો પછી એનો તફાવત, જો શેષ કેવી આવે કે તફાવત શૂન્ય કે 11 વડે થી ભાગી હોય એવી સંખ્યા આવે. તો જોઈએ, જમણી બાજુથી સરવાળો કરવાનો. પેલા એકી સંખ્યા 8, 1 અને આ 8 અને 1 આ બે કેવી થઈ? એકી સંખ્યા છે. જમણી બાજુથી લઈએ તો 8 અને 1 એટલે 9, એકી સંખ્યાનો સરવાળો થયો 9. બે કી સંખ્યા છે એની માત્ર એક જ છે, કઈ? તો કે 2. બાદ બાકી કરો એકી ને બેકી, તો તફાવત આવશે 7. હવે 7 આવ્યો તે નથી શૂન્ય કે નથી 11 વડે ભાંગી શકાય તેવી સંખ્યા. મતલબ કે 128 ને આપણે 11 વડે ભાંગી શકાય નહીં, આપણે 11 વડે ભાંગી શકાય નહીં, તો કહેવાનું ના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું કે આપણે શું કર્યું? તો કે આપેલી વિભાજ્યતાની જે ચાવીઓ હતી એનો જ આપણે શું કર્યો? ઉપયોગ કર્યો છે, બીજું કઈ જ કરેલું છે ને. વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કર્યો તો આપણને આના જવાબ મળેલા છે. જોઈએ હવે એનો બીજો અંક છે એને જોતા જાય અને આપણે આગળ વધતા જઈએ. બાકીના જે અંકો આપેલા છે, એટલે કે બાકીની જે ખાલી જગ્યા છે ને, એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાની રહે છે. એકદમ સાદી છે, માત્ર વિભાજ્યતાની ચાવીઓ યાદ કરતી જવાની. એકમનો અંક, 2 ની ચાવીમાં એકમનો અંક જોવાનો છે. 2, 4, 6, 8 કે શૂન્ય? શૂન્ય છે, તો કે હા. 3, આખી સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય, 9 ને 9 18. હવે 18 છે ને 3 વડે ભાંગો, 3, 6, 18 3 વડે ભાંગી શકાય, તો કે હા. તો અહીંયા કરી દો હા. હવે જો આમાંથી 2, 3, 4 તો છે ઝડપથી યાદ આવી જાય કે 2 ને 3 માં હા આવતી હતી, તો શેમાં આવતી હતી? હા, તો કે 6 માં. હવે આ 3 ની ચાવી આવતી હતી તો એ કેની હતી? તો કે 9 ની ચાવી. 9 ની ચાવીમાં એવો તો એમાં એ સરવાળો એને 9 વડે ભાંગવાના, 9 દુ 18, તો એના વડે ભાંગી શકાય, તો કે હા. તો 9 માં હા. તો આને લગતી ચાવીઓ છે એમાં સીધો હા થઈ ગયો. હવે 4 માટે છેલ્લા 2 અંકો 90, 4 વડે ભાગ્ય છે, 4 × 8 10 નથી, 4 × 8 બે શેષ વધે છે નથી, તો કયો ના. 5 માં છેલ્લો અંક, એકમનો અંક જોવાનો હતો, એકમનો અંક કેવો હોવો જોઈએ? શૂન્ય કે 5 વાગે, તો એકમનો અંક શૂન્ય છે, તો કે હા. તો કે અહીંયા કહી દો હા, 5 વડે ભાગી શકાય. પછી આ સ્વીચીને કરી દેવાનું. હવે અહીંયા 3 વડે આમાં સીધો ભાગાકાર કરવો પડે, 990. 9, 8, 1, 8 1, 9, 9, 8, 2, 16 8 × 3 = 24 તો 6 શેષ વધે છે, એટલે કે 8 વડે ભાંગી શકાતા નથી, તો કહેવાનું ના. 9 ની ચાવી ગઈ. 10 ની ચાવી વિભાજ્યતાની, તો એકમનો અંક જ જોવાનો છે, શૂન્ય છે, તો કે હા. તો પાડી દો હા. 11 માટે, તો કે એના એકમના અને બે કે અંકોનો સરવાળો જોઈએ. જમણી બાજુથી એકી સંખ્યા, જમણી બાજુથી એકી સંખ્યા જોવો
તો એનો પહેલો અંક છે શૂન્ય અને બીજો એનો એટી અંક થાય નવ, તો શૂન્ય વત્તા નવ એટલે આનો સરવાળો થયો નવ. હવે એની બેકી સંખ્યા જુઓ તો બેકી સંખ્યામાં એક જ છે, કોણ? તો કે નવ, એટલે નવ જ થયા. હવે એકી બેકી નો તફાવત જુઓ તો તફાવત તમને કેટલો મળે છે? નવ માઇનસ નવ એટલે કે શૂન્ય. હવે તફાવત શૂન્ય આવતો તો આપણે કીધું હતું કે તફાવત શૂન્ય કે અગિયાર વડે વિભાજ્ય એવી સંખ્યા આવતી હોય તો આપેલી સંખ્યાને આપણે અગિયાર વડે ભાંગી શકાય, મતલબ કે તફાવત શૂન્ય આવે છે તો અગિયાર વડે ભાંગી શકાય. તો કે હા, તો જોયું વિદ્યાર્થી મિત્રો, એકદમ સાદું અને સરળ જ છે. ઘણી જ ઝડપથી આ બે નો જવાબ મળ્યા, એટલે સીધો છ નો, ત્રણ નો મળ્યો એટલે સીધો નવ નો. બસ આવી જ રીતના ખૂબ જ ઝડપથી તમે આગળ વધી શકો છો. અને હા, એવું કહી શકાય કે જ્યારે તમે આ કોષ્ટક ઝડપથી પૂર્ણ કરતા આવડી જશે એટલે આગળના દાખલા એકદમ સાદી રીતથી અને ખૂબ જ ઝડપથી તમને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આજે લેસનમાં હોમવર્ક ની અંદર તો કે આ જે તમને વિભાજ્યતાની ચાવી છે એનું કોષ્ટક જે આપેલું છે એ કોષ્ટક દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની જાતે પૂર્ણ કરવાનું રહે છે. ખૂબ જ એકદમ સાદું અને સરળ જ આપેલું છે. અને આપણે જોયું હતું કે વિભાજ્યતાની ચાવીઓ છે એ જ ખાતરી યાદ રાખવાની છે. અને એની એકદમ શોર્ટ ટ્રીક છે એ પણ અહીંયા લખેલી છે, એ પણ તમે લખી શકો છો. અને આજે આપણું આ હોમવર્ક કે જેમાં આપણે દાખલો પહેલો શીખ્યા હતા એ આપણે હોમવર્કની અંદર ગણવાનો રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ. હસ્તો.